N for apple, T for tree, S for sky, R for rain, G for bird, God, ईश्वर, भगवान, सबने याद कुछ है, अब आप लोग सांभर लिए थे। दूरदर्शन में आते उपनिषद गंगा में एक एपिसोड याद आ रहा है। एमा, गुरु या वो शिष्य ने समझाया थे कि ईश्वर सर्वव्याप्त छे, कण कण में ईश्वर विराजमान छे। गुरु नो आ वाक्य शिष्य ने अहीं फिट थई जाय छे, त्यांथी निकले छे। रस्ता में घणा बधा माणसो भागा दोड़ी करता, ए सामे मळे आ माणस ने एटले एने कहे छे के रेवा दे, त्यां ना जईश। त्यां मदोन्मत हाथी पाछळ पड्यो छे, એટલે કે મદમસ્ત હાથી મદમાં ચૂર થયેલો ગાંડો થયો છે અને બધાની પાછળ પડ્યો છે કે ના જા। પેલો માણસ એવું વિચારે છે કે ગુરુએ તો કહેલું કે કણ કણમાં ઈશ્વર છે, હર જીવમાં ઈશ્વર છે, તો એ હાથીમાં પણ ઈશ્વર હોય ને, તો મને કશું નહીં કરે। એ માણસ તો આગળ જાય છે, આગળ જાય છે તો એ હાથી પેલો આવે છે એની સામે જ, એને પછાડે છે, એને ઘાયલ કરે છે। જેમ તેમ કરીને માણસ ત્યાંથી તો બચીને નીકળે છે, પણ રસ્તામાં ખૂબ ગુસ્સે થાય છે કે આજે તો મારે ગુરુને આ પ્રશ્ન કરવો જ છે કે કેમ એમાં ઈશ્વર હોવા છતાંય હાથીએ મને કેમ પછાડ્યો, કેમ મને ઈજા પહોંચાડી। જેમ તેમ કરીને ગુરુ પાસે જાય છે અને એને ફરિયાદ કરે છે કે આવું કેમ બન્યું। ગુરુ એને જવાબ આપે છે કે એ મદમસ્ત હાથીમાં તને ઈશ્વર દેખાયા, પણ જે માણસો તને રસ્તામાં મળ્યા કે જેણે તને આગળ જવાની ના પાડી, જેણે તને અટકાવ્યો કે ના જઈશ, એ રસ્તે ખતરો છે, છતાં પણ તું ગયો, એ માણસોમાં તને ઈશ્વર ના દેખાયા। પછી એ શિષ્યને રિયલાઇઝ થાય છે કે વાસ્તવિકતા શું છે। તો મિત્રો, સત્ય આપણી સામે હોય છે, પણ આપણી ઉપર છવાયેલું એક આવરણ છે કે જ્યાં સત્યને પિછાણી નથી શકતું। તો આવો આ સત્યને અને વાસ્તવિકતાને ઓળખીએ। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ મોસમાર્ટ।